हेलो एवरीवन, आजे आपणे धोरण 8 विषय संस्कृत अने एमां छठ्ठू पाठ छे विनोद पद्यानी। विनोद शब्दनो गुजरातीमां अर्थ थाय छे मनोरंजक अने पद्यानीनो अर्थ थाय छे श्लोको। तो आ पाठनो गुजराती थशे मनोरंजक श्लोको। आ पाठनी अंदर 6 श्लोको छे अने आ 6 श्लोकोमां वक्र उक्ति छे। हवे वक्रोक्ति एटले शू? वक्रोक्ति एटले वक्र उक्ति, कटाक्षपूर्ण वचन अथवा तो वाका बोल। अने आ पाठनी अंदर 6 वक्रोक्तिओ छे जे 6 श्लोको मां रजू थई छे। हवे आपणे एक एक श्लोक समझिए। पेलू श्लोक छे, सदा वक्री सदा क्रूरः कन्या राशि स्थितः सदा सदा पूजां पेक्षते जामाता दशमो ग्रह। पेला शब्दार्थ जोईए। सदा एटले हमेशा, वक्री एटले वाको, क्रूरः एटले क्रूरनो अर्थ थाय छे निर्दय, कन्या राशि स्थितः एटले कन्या राशिमां रहेलो, स्थित एटले रहेलो, कन्या राशि एटले कन्या राशिमां रहेलो, सदा एटले हमेशा, सदा पूजां पेक्षते, पूजां पेक्षते एटले आदर अने सत्कारनी अपेक्षा राखे छे। कोण? जमाई। जामाता एटले जमाई। जमाई हमेशा आदर अने सत्कारनी अपेक्षा राखतो होय छे। दशमो ग्रह एटले दशमः ग्रह एटले दसमो ग्रह। आ श्लोकોનું શબ્દાર્થ દ્વારા આપણે પહેલા તેનું શબ્દના અર્થ સમજ્યા, હવે આ શ્લોકનું ભાષાંતર જોઈએ। સદા વક્રી સદા ક્રૂરઃ। સદા વક્રી, આ શ્લોકમાં કવિએ જમાઈને કન્યા રાશિમાં રહેલો દસમો ગ્રહ કહીને એક વિનોદપૂર્ણ વ્યંગ્ય અથવા તો કટાક્ષ છે એ કર્યો છે। सदा वक्री सदा क्रूरः एटले हमेशा वाको, हमेशा क्रूर अने हमेशा कन्या राशिमां रहेलो ते हमेशा आदर सत्कारनी अपेक्षा राखे छे। आवो जमाई छे ते दसमो ग्रह छे। फरीथी आपणे एकवार जोईए। सदा वक्री एटले हमेशा वाको, सदा क्रूरः એટલે હંમેશા ક્રૂર, અને હંમેશા સદા કન્યા રાશિ સ્થિત એટલે હંમેશા કન્યા રાશિમાં રહેલો તે એટલે જમાઈ, સદા પૂજાં પેક્ષતે તે હંમેશા જમાઈ આદર સત્કારની અપેક્ષા રાખે છે। આવો જમાઈ દસમો ગ્રહ છે। આ શ્લોકમાં કવિએ જમાઈને કન્યા રાશિમાં રહેલા એક દસમો ગ્રહ કહીને એક કટાક્ષ કર્યો છે। આપણા 9 ગ્રહો છે જેમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ એવા 9 ગ્રહો છે, પરંતુ કવિએ જમાઈને એક દસમો ગ્રહ તરીકે કહ્યું છે। એવી જ રીતે કન્યા રાશિ સ્થિતિ, કન્યા એક રાશિ છે, તો આપણી રાશિઓ છે તે 12 છે, જેમાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એવા 12 રાશિઓ છે, પરંતુ કવિએ જ્યોતિષશાસ્ત્રોના આ રાશિચક્રની કન્યા રાશિમાં રહેલા કન્યાને એક પરણેલા જમાઈને 9 ગ્રહો ઉપરાંતનો એક દસમો ગ્રહ પણ કહ્યો છે। તો અહીં જમાઈને એક કટાક્ષ કર્યો છે જમાઈ ઉપર અને તેને એક દસમો ગ્રહ કહેવામાં આવ્યો છે। હવે આપણે બીજો શ્લોક જોઈએ। બીજો શ્લોક છે, ટકા ધર્મઃ ટકા કર્મઃ ટકા હિ પરમ તપઃ યસ્ત યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકે ટક ટકાયતે। પહેલા આપણે આ બધા શ્લોકમાં આવતા શબ્દનું શબ્દાર્થમાં અર્થ જોઈએ। ટકા, ટકાનો અર્થ થાય છે પૈસા।
परम तपह एटले श्रेष्ठ तप। नास्ती, नास्ती नो अर्थ थाय नथी। हाटके एटले बजार मा। टकटकायते, टकटकायते नो अर्थ थाय छे भटके छे। अने हस्ते, हस्ते नो अर्थ थाय छे हाथ मा। अने यस्य, यस्य नो अर्थ थाय जेना। હવે આપણે આ શ્લોકનો અનુવાદ કે ભાષાંતર જોઈએ। ટકા ધર્મ, એટલે ટકા એટલે પૈસા, પૈસા ધર્મ છે। ટકા કર્મ, પૈસા કર્મ છે। ટકા હિ પરમ તપઃ, પૈસા જ શ્રેષ્ઠ તપ છે। યસ્ય હસ્તે, યસ્ય એટલે જેના અથવા તો જેની, જેના હાથમાં પૈસા નાસ્તી એટલે નથી। યસ્ય હસ્તે ટકા નાસ્તી એટલે જેના હાથમાં પૈસા નથી। હાટકે ટકટકાયતે, હાટકે એટલે બજારમાં, અને ટકટકાયતે એટલે ભટકવું અથવા તો ભટક્યા કરે છે, એટલે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે। એટલે આ શ્લોકનું ભાષાંતર થશે કે પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા જ શ્રેષ્ઠ તપ છે, અને જેના હાથમાં પૈસા નથી તે બજારમાં અથવા તો બજારમાં ભટક્યા કરે છે। કવિએ આ જગતમાં રૂપિયા જ સર્વસ્વ છે એવું માને છે, અને જેની પાસે રૂપિયા નથી તેને કોઈ પૂછતું નથી। આમ કહી કવિ ધનનું મહત્વ દર્શાવી એક વ્યંગ્ય કરે છે। હવે ત્રીજું શ્લોક છે તે વાંચીએ। ત્રીજું શ્લોક છે ઘટમ ભિન્નાથ પટમ છિન્નાથ કુર્યાદાસ ભરોહણમ યેન કેન પ્રકારેણ પ્રસિદ્ધ પુરુષો ભવેત। ઘટમ, ઘટમ એટલે ઘડો, ભિન્નાથ, ભિન્નાથ એટલે ફોડી નાખવો, છિન્નાથ, છિન્નાથ એટલે ફાડી નાખવું, પટમ એટલે વસ્ત્ર, યેન કેન પ્રકારેણ, યેન કેનનું અર્થ થાય છે ગમે તે રીતે, પુરુષો એટલે માણસ, પુરુષો એટલે માણસ, અને ભવેત એટલે પ્રસિદ્ધ થવું, ભવેતનું અર્થ થાય છે પ્રસિદ્ધ થવું। હવે આપણે આ શ્લોકનું ભાષાંતર કરીએ। ઘટમ ભિન્નાત પટમ છિન્નાત, ઘડો, ઘટમનું અર્થ થાય ઘડો, ભિન્નાત એટલે ફોડી નાખવો, ઘડો ફોડી નાખવો, પટમ છિન્નાત એટલે વસ્ત્ર, પટમ એટલે વસ્ત્ર, વસ્ત્ર ફાડી નાખવું, કુર્યાદાસ ભરોહણમ, કુર્યાદાસ ભરોહણમ એટલે કુર્યાભાસ દાસ ભરોહણમ, અહીં રાસભ, અહીં સંધિ છે, રાસ ભરોહણમ એટલે રાસભ એટલે ગધેડો, આરોહણમ એટલે સવારી કરવી, એટલે ગધેડા ઉપર સવારી કરવી એવું અર્થ થાય છે। એટલે યેન કેન પ્રકારે એટલે ગમે તે રીતે અથવા તો કોઈ પણ પ્રકારે, પ્રસિદ્ધ એટલે પુરુષે, પ્રસિદ્ધ પુરુષો ભવેત એટલે પુરુષો છે એ પ્રસિદ્ધ થવું જોઈએ। ફરીથી એકવાર અનુવાદ જોઈએ। ઘડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવું, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે રીતે અથવા તો કોઈ પણ પ્રકારે પુરુષે પ્રસિદ્ધ થવું જોઈએ। આ શ્લોકમાં માણસની એક પ્રસિદ્ધિ મેળવવાની એક લાલસા છે તે વ્યક્ત થઈ છે, કે માણસ છે એ પ્રસિદ્ધ મેળવવા માટે ગમે તે કાર્ય કરવા પણ તૈયાર થઈ જાય છે, એટલે કે ગધેડા ઉપર સવારી કરવા પણ તે તૈયાર થઈ જાય છે। હવે આપણે શ્લોક ચોથું વાંચીએ। ઉષ્ટાણામ હિ વિવાહેશુ ગીતમ ગાયંતી ગંધર્ભા પરસ્પરમ પ્રશસંતી અહો રૂપમ અહો ધ્વનિ। શબ્દાર્થ પહેલા જોઈએ કે ઉષ્ટાણામ, ઉષ્ટાણામનો અર્થ થાય છે ઊંટોના, વિવાહેશુ એટલે વિવાહ પ્રસંગોમાં,
गीतम एटले गीत अथवा तो गान, गायंती एटले गाय छे, परस्परम एटले अरस परस अथवा तो एक बीजाने, प्रशंसंती एटले प्रशंसा करे छे, रूपम एटले वाह केवू रूप छे एवो अर्थ थाय, अने अहो ध्वनि एटले वाह केवो आवाज छे। अहीं प्राणियोमां ऊंट अने गधेड़ा ए बे प्राणियों आवे छे अने आ श्लोक प्राणियों ने लगतू छे। एटले उष्टाणाम ही विवाहे शु गीतम गायंती गंधर्वा। उष्टाणाम एटले ऊँटो, विवाहेशु एटले विवाहमां, एटले ऊँटोना विवाह प्रसंगोमां गधेड़ा, गंधर्वा एटले गधेड़ाओ गीत गाय छे, गायंती एटले गीत गाय छे। खरेखर ऊँटोना विवाह प्रसंगोमां गधेड़ाओ छे ई गीत गाय छे, तेओ एक बीजाना वखाण करे छे, परस्पर प्रशंसंती एटले परस्पर एटले एका बीजाना वखाण करे छे अने कहे छे कि अहो रूपम अने अहो ध्वनि, वाह केवू सुंदर तमारू रूप छे अने वाह केवू मधुर तमारो आवाज छे। एटले अनुवाद थशे, खरेखर ऊँटोना विवाह प्रसंगोमां गधेड़ाओ गीत गाय छे, तेओ एक बीजाना वखाण करे छे, वाह केवू सुंदर तमारू रूप छे अने वाह केवू मधुर तमारो आवाज छे। अहीं ऊँटो ना वखाण गधेड़ाओ करे छे। तमे जोई शको छो कि ऊँटनुं शरीर केवू होय छे, ते कदरूपू होय छे, वाको होय छे, तोय पण गधेड़ाओ छे ए ऊँटनुं वखाण करे छे कि केवो तमारो रूप छे। तो अहीं ऊँटोने उच्च अधिकारीओ साथे सरखामणी करवामां आवी छे कि ऊँट छे ए उच्च अधिकारीओ जेवा, एटले कि उच्च अधिकारीओ छे ते ऊँट जेवा होय छे, अने बेसुरो आवाज करता, कारण के गंधर्व एटले गधेड़ानो आवाज केवो होय छे, जे बेसुरो आवाज करता होय छे, तोय पण ऊँट एम कहे छे कि तमारो आवाज केवो मधुर छे। तो अहीं गंधर्वनी सरखामणी खुशामत खोरो साथे करवामां आवी छे, एटले के जे कदरूपा ऊँटो जेवा उच्च अधिकारी होय छे अने बेसुरो आवाज करता जे गधेड़ा छे, जेवा जे खुशामत खोरो एकबीजाना वखाण करता होय छे। एटले उच्च अधिकारीओ अने जे खुशामत खोरो छे ई हमेशा उच्च अधिकारीओ छे तेना वखाण करता होय छे। तो आ बाबतनो अहीं संकेत करवामां आव्यो छे। हवे आपणे पाँचमो जे श्लोक छे ते वाचीए। कन्या वरैते रूपम माता वितम पिता श्रुतम बांधवा कुल मिच्छंती मिष्टान मीतरे जना। शब्दार्थ पहला जोईए, कन्या एटले कन्या, रूपम एटले रूप अथवा तो रूप ने, वितम एटले पैसा ने, श्रुतम एटले ज्ञान ने, वरयते अहीं वरयते शब्दनो अर्थ थाय छे कि पसंद करे छे, बांधवा एटले सगावाला, कुलम एटले कूळ अथवा तो संस्कारी छे, खानदान होय तेने कुलम कहेवाय, मित्तरे जना एटले बीजा लोको, मित्तरे जना, जना एटले लोको, बीजा लोको, मिष्टानम एटले मिठाई, अने अहीं संधि छे इच्छंती एटले इच्छे छे। हवे आपणे आ श्लोकनुं भाषांतर करिए। कन्या वरैते रूपम, कन्या रूपने, अहीं एनो अर्थ थाय के कन्या छे ए रूपने, माता वितम माता धनने, पिता श्रुतम पिता भणतरने अथवा तो ज्ञानने पसंद करे छे, वरैते एटले पसंद करे छे, कन्या रूपने, माता पैसाने अने पिता भणतरने अथवा तो ज्ञानने पसंद करे छे, बांधवा एटले सगावाला, सगावाला छे, कुल एटले ऊंचू,
કુળ બાંધવા એટલે સગાવાળા છે તે ઊંચું કુળ અને જે બીજા લોકો મિતરે જના એટલે જે બીજા લોકો છે તે મીઠાઈ ઈચ્છે છે. એટલે આ શ્લોકનું ભાષાંતર થશે, કન્યા રૂપને, માતા ધનને અને પિતા છે તે ભણતરને પસંદ કરે છે અને સગાવાલા છે તે ઊંચું કુળ અને જે બીજા લોકો છે તે મીઠાઈ ઈચ્છે છે. એટલે આ શ્લોકમાં કન્યાના લગ્ન નક્કી કરતી વખતે કન્યા છે તે વરનું રૂપ એટલે દેખાવ છે તે જુએ છે, તેના પિતા છે તે શિક્ષણ એટલે જે વરનું શિક્ષણ એટલે એનું જ્ઞાન છે તે જુએ છે, અને કન્યાની માતા છે તે જમાઈ પાસે કેટલી ધન સંપત્તિ છે તે પસંદ કરે છે, અને લગ્નમાં આવેલા જે મહેમાન છે અથવા તો જે બીજા લોકો છે તે મિષ્ટાનમાં શું છે તે જુએ છે, અને આપણા સગાવાળાઓએ તે એ જુએ છે કે તે કઈ કુળનું છે. તો આ શ્લોકમાં જુદા જુદા લોકોના લગ્ન માટેના જે દૃષ્ટિકોણ છે, વિચાર છે, જે દર્શાવવામાં આવ્યા છે. હવે આપણે શ્લોક છઠ્ઠું વાંચીએ. વેદરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર યમસ્તુ હરતી પ્રાણાન વેદઃ પ્રાણાન ધનાની ચ. અહીં વેદરાજ એટલે મહાન વેદ અથવા તો કોઈ ડોક્ટર હોય એને સંસ્કૃતમાં વેદરાજ કહેવામાં આવે છે. નમસ્તુભ્યમ એટલે તમને નમસ્કાર. યમરાજ સહોદરનો અર્થ થાય હે યમરાજના સગા ભાઈ. સહોદર એટલે ભાઈ, એટલે યમરાજના સગા ભાઈ. યમસ્તુ એટલે યમ પ્લસ તુ સંધિ છે, યમ તો એનો અર્થ થાય યમ તો. પ્રાણાનો અર્થ થાય પ્રાણો અને ધનાની એટલે ધન સંપત્તિ. હવે આ શ્લોકનું આપણે ભાષાંતર કરીએ. વેદરાજ નમસ્તુભ્યમ. વેદરાજ એટલે મહાન વેદ અથવા તો ડોક્ટર. યમરાજ સહોદર એટલે યમરાજના સગા ભાઈ. એટલે અહીં આપણે એનું ભાષાંતર કરશું કે યમરાજના સગા ભાઈ મહાન વેદ ડોક્ટર તમને નમસ્કાર. હજો યમસ્તુ હરતી પ્રાણાન, યમ તો પ્રાણો હરી લે છે, યમ તો પ્રાણો હરી લે છે, હરતી એટલે હરી લે છે. અને વેદઃ પ્રાણાન ધનાની ચ, જ્યારે વેદ છે તે પ્રાણો, જ્યારે વેદ એટલે ડોક્ટર છે તે પ્રાણો અને ધન સંપત્તિ બંને હરી લે છે. ફરીથી એકવાર ભાષાંતર જોઈએ કે હે યમરાજના સગા ભાઈ. અહીં ડોક્ટરને યમરાજના સગા ભાઈ તરીકે સરખામણી કરવામાં આવી છે કે ડોક્ટર છે તે યમરાજના સગા ભાઈ જેવો છે. કે હે યમરાજના સગા ભાઈ મહાન વેદ એટલે ડોક્ટર તમને નમસ્તુભ્યમ એટલે તમને નમસ્કાર. હજો યમ, જો યમરાજ છે તે તો માત્ર પ્રાણ હરી લેતા હોય છે, પ્રાણ હરે છે, પરંતુ જ્યારે ડોક્ટર છે તે પ્રાણો અને ધન સંપત્તિ તે બંને હરી લે છે. એટલે આ શ્લોકનું ભાષાંતર થશે કે હે યમરાજના સગા ભાઈ મહાન વેદ ડોક્ટર તમને નમસ્કાર. હજો યમ તો માત્ર પ્રાણો હરી લે છે, જ્યારે વેદ પ્રાણો અને ધન સંપત્તિ તે બંને છે તે હરી લે છે. એટલે આ શ્લોકમાં કવિ કહે છે કે વેદ છે એ યમરાજનો સગો ભાઈ છે, છતાં એક યમ છે તે લોકોના પ્રાણોને જ હરે છે, જ્યારે બીજો યમ એટલે વેદ અથવા તો ડોક્ટર લોકોના પ્રાણ અને ધન તે બંનેને હરી લે છે. આમ બંને વચ્ચે એટલે યમ અને ડોક્ટર તે બંને વચ્ચે આ એક ભેદ છે તે સ્પષ્ટ આ શ્લોક દ્વારા કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 શ્લોકમાં વક્રોક્તિ
रहेली छे। वक्र उक्ति छे जेम के पहला श्लोक में जमाई ने दसमो ग्रह कहेवामां आव्यो छे। बीजा श्लोक में जेनी पासे नाणा नथी एटले टका नथी तेनू समाज में मान होतु नथी एम कटाक्ष करवामां आव्यो छे। त्रीजा श्लोक में माणसे गमे ते प्रकारे प्रसिद्धि मेळवा तत्पर रहे छे। प्रसिद्धि मेळवी ए गमे ते कार्य करवा तैयार थई जाय छे ते रीते माणस उपर एक कटाक्ष कर्यो छे। अने चौथुं श्लोक छे जेमां ऊंटना विवाहमां गीत गानारा गधेड़ा तेमां ऊंट अने गधेड़ो एक बीजाना वखाण करे छे एम એવું ઉચ્ચ અધિકારીઓ અને તેની ખુશામત કરતા જે ખુશામતખોરો છે તે બંને ઉપર એક કટાક્ષ કરવામાં આવ્યો છે। અને પાંચમા શ્લોકમાં કન્યા રૂપને માતા ધનને પિતા ભણતરને સગાવાલા કુળને અને બીજા જે લોકો છે તે મિષ્ટાનને પસંદ કરે છે તેની ઉપર સંકેત કરવામાં આવ્યો છે। અને જે છઠ્ઠું શ્લોક છે તેમાં વેદને डॉक्टर ने एक यमराज नो सगो भाई कहो केम के यम तो प्राणों हरी ले छे जारे वेद होय डॉक्टर होय ते प्राण तेमज धन ते बन्ने हरी ले छे। तो विद्यार्थी मित्रों तमारू अही पाठ छठ्ठू मनोज विनोद पद्यानी मनोरंजक श्लोको अही पूर्ण थाय छे।